हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो आज आपणे बनावीशुं उत्तरायण माटे स्पेशल तल अने सींगनी सुखड़ी। ए पहला जो तमने मारो आ वीडियो गमे तो वीडियो ने लाइक शेर अने मारी चैनल ने जरूर थी सब्सक्राइब कर देजो। तो जोईए आपणे सींग अने तलनी सुखड़ीनी रेसिपी। અહીંયા મેં અડધો કપ બહારની શેકેલી જે સિંગ આવે છે ફોતરાવાળી એ લીધી છે, એમાંથી એના ફોતરા કાઢી દીધા છે। હવે એને હું એક મિક્સર જારમાં લઈને પલ્સ મોડમાં ફેરવી લઈશ, જેથી એનો આવો પાવડર થઈ જાય। બહુ ભૂકો નથી કરવાનો નાનો, નહીંતર એનું તેલ છૂટું પડી જશે। હવે એક પેનમાં મેં અડધાથી થોડા વધારે એટલે પોણો કપ જેટલા તલ લીધા છે, એને પણ મીડિયમ ફ્લેમથી શેકી લઈશું। તલને એકદમ વધારે પડતા શેકવાના નથી, ખાલી ફૂલી જાય એટલા જ શેકવાના છે। હવે તલ શેકાઈ જાય એટલે ગેસને ફ્લેમ બંધ કરીને તલને એક વાસણમાં કાઢી દઈશું। જોઈ શકો છો તમે કે તલ ફૂલી ગયા છે અને એનો કલર બદલાયો નથી। હવે તલને પણ એ જ રીતે મિક્સર જારમાં લઈને પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાના છે, પણ તલ માટે 2-3 વખત જ કરવું, કેમ કે તલ શેકેલા છે અને ઝડપથી થઈ જશે, માટે 2-3 વખત પલ્સ મોડમાં એને ફેરવી લઈશું। હવે સુખડી બનાવવા માટે મેં એક પેનમાં 3-4 ચમચી જેટલું ઘરનું ઘી લીધું છે, જામેલું ઘી છે એટલે 3-4 ચમચી જેટલું લીધું છે। એને ગરમ કરી લેવાનું છે સારી રીતે। ઘી થોડું ગરમ થઈ જાય પછી એની અંદર મેં 1 કપ અને એનાથી થોડુંક વધારે ગોળ લીધો છે। ગોળને આ રીતે જ તાવેથાની મદદથી સતત હલાવતા રહેવાનું છે, જેથી જો ગોળના થોડા મોટા કટકા રહી ગયા હોય તો એ પણ આ રીતે દબાવવાથી જલ્દીથી ઓગળી જશે। આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ સતત તાવેથાથી હલાવતા રહેવાનું છે, જેથી ગોળ એકદમ સરસ ઓગળી જશે અને ગાંઠા પણ નહીં રહે એમાં। હવે તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે। ગોળને આટલો જ કરવાનો છે, આનાથી વધારે નથી કરવાનો। સુખડી બનાવવા માટે આપણે કોઈ પ્રકારના પાયો કરવાની જરૂર પડતી નથી। હવે એમાં મેં 1 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર નાખ્યો છે, જેનાથી સુખડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બધું સારી રીતે મિક્સ કરીને એમાં જે આપણે સિંગ અને તલનો જે પાવડર બનાવ્યો હતો એ એડ કરી દેવાનો છે। સિંગ અને તલ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને થોડી ઝડપથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા એક થાળી લીધી છે, જેને ઘીથી ગ્રીસ કરી લીધી છે। એની અંદર હું આ મિક્સરને ટ્રાન્સફર કરી દઉં છું અને સારી રીતે તાવેથાની મદદથી કે પછી કોઈ વાડકી હોય એની મદદથી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું। થાળીમાં બધું એક સમાન ફેલાવી દેવાનું છે, જેથી સુખડી કોઈ જગ્યાએ જાડી કે કોઈ જગ્યાએ પાતળી ના રહે અને બધી સાઈડથી એક સરખી ને સરસ સેટ થઈ જાય। આ રીતે વાડકીની પાછળ પણ એવું હોય તો થોડું ઘી લગાવીને આ રીતે ફેલાવી દેવાનું, જેથી ઉપરથી પણ સારું ટેક્સચર આવી જાય સુખડીનું। થોડું સેટ થઈ જાય એટલે થોડી સુખડી હજુ ગરમ હોય ત્યારે જ આ રીતે એક સરખી સાઈઝના નાના કે મોટા તમને જેવા ગમે એવા કાપા કરી લેવાના, કેમ કે પછી સુખડી ઠંડી થઈ જશે તો બરાબર કાપા થશે નહીં અને એક જેવી સુખડી નહીં બને, એટલે આ રીતે સેટ કરવાના। તો તૈયાર છે ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલ અને સિંગની સુખડી, જે ખાવામાં ખૂબ જ સરસ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।